નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સહુના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ બનાવી દિવસને મંગલમય બનાવીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ. અનાદિકાળથી સૃષ્ટિ કર્મની દરેક પર ફરી રહી છે. વિશ્વમાં કર્મને જ પ્રધાનતા આપવામાં આવી છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહીશો તસ ફલ ચાખા. જે જેવું કાર્ય કરે છે તેને અનુરૂપ ફળ પણ તેને ભોગવવું પડે છે. સંસાર એક કર્મભૂમિ છે. અહીં આવીને જે કોઈ જેવું આવે છે તેવું જ તેને લણવું પડે છે. અંતઃકરણરૂપી ખેતરમાં વિચાર બીજ સ્વરૂપ હોય છે. એ જ વિચાર અંકુરિત થઈને કર્મરૂપી ફસલનું રૂપ ધારણ કરે છે. વ્યક્તિ જેવા પ્રકારના વિચારોને મનમાં આશ્રય આપે છે, સ્થાન આપે છે, તે જ પલ્લવિત થઈ અને પુષ્પિત થતા રહે છે. આ સંસારમાં જે કંઈ પણ સુખ દુઃખની પરિસ્થિતિઓ આપણને દેખાય છે તે બીજું કાંઈ જ નથી, આપણા જ ખરાબ કે સારા વિચારોનું પરિણામ હોય છે. જીવનને શ્રેષ્ઠ અને સમુન્નત બનાવવા માટે એ આવશ્યક છે કે આપણે દરરોજના જીવનમાં ઉચ્ચ વિચારોની, દિવ્ય શ્રેષ્ઠ વિચારોની દિવ્ય જ્યોતિથી અંતઃકરણને પ્રકાશિત કરતા રહીએ. મનુષ્ય મહાનતાથી જ ઉત્પન્ન થયો છે, તેથી તેનું લક્ષ્ય પણ મહાન જ હોવું જોઈએ. તેના માટે મનુષ્ય કર્મરૂપી ગાંડિયું લઈને પોતાના મનમાં દરરોજ ઉત્પન્ન થનારા વિકારો સાથે યુદ્ધ કરવું જોઈએ અને પોતાને શુદ્ધ તથા સાત્વિક બનાવતા થવું જોઈએ. શુભ કર્મ તથા વિચાર એક એવી સીડી છે જેનો સહારો લઈને ચડવાથી મનુષ્ય ઉચ્ચ, આદર્શવાદી અને મહાન બની શકે છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામસર મહાચાર્યજી, અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1975, પૃષ્ઠ 1. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા ગાયત્રીની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે. આ સંદેશને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા તેને અન્ય પોતાના ગ્રુપમાં પણ ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી થશો.